આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા રેલી તથા આવેદન પત્રો સહિતના કાર્યક્રમો અપાઈ રહ્યા છે. આજરોજ અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે જન આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મોંઘવારી સહિતના મુદ્દે જન આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરના 3 રસ્તા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી નીકળેલી આ રેલી પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી ભાજપ સરકારની આકરી ટીકા કરાઈ હતી. આ રેલીમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસના પ્રમુખ જગતસિંહ વાંસદિયા, તાલુકા પ્રમુખ બાલુભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ જાની, નાઝુ ફળવાલા, હરીશ પરમાર, શૈલેષ પરમાર સહિતના હોદ્દેદારો અને કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા. ગુજરાત રાજ્યમાં છેલ્લા 2.5 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે ત્યારે આ સરકારે પ્રજાને જે વચનો આપેલા એ પરિપૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે અને સમાજના દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, અરાજકતા ફેલાઈ ગઈ છે અને આ ભાજપની સરકારે એક પણ પ્રજાહિતનું કામ આ 2.5 દાયકામાં કરેલ નથી. જે કોંગ્રેસના શાસનમાં જે શૈક્ષણિક સંસ્થાઓ હતી, જે સંવિધાનથી સ્થપાયેલી સંસ્થાઓ હતી, એમાં પણ ભ્રષ્ટાચાર ફેલાવી દીધો છે. ભાજપની સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છે. ખેડૂતોએ રોજે રોજ આત્મહત્યાઓ કરવી પડે છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ચાલુ ટ્રેને પણ રાજકીય નેતાઓની હત્યા થાય છે એવી અરાજકતા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળેલી છે. જે ગુજરાત મહિલાઓની સલામતી માટે વખણાતું હતું એ ગુજરાતમાં આજે મહિલાઓ સલામત નથી. ભાજપના શાસનમાં મહિલાઓ પર અત્યાચારના અને બળાત્કારના બનાવો ખૂબ વધી રહ્યા છે ત્યારે તમામ મોરચે આ ભાજપની સરકાર નિષ્ફળ નીવડેલી હોય એને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજાહિતના કામો કરવા જોઈએ. તેના માટે આજરોજ અમે માનનીય રાજ્યપાલશ્રીને મામલતદારશ્રી મારફતે આવેદનપત્ર મોકલેલ છે અને શક્ય છે તાત્કાલિક રાજ્યપાલશ્રી આના પર પગલાં લે અને ભાજપની જે આ સરકાર છે એનું રાજીનામું માગી લે અને લોકહિતના કામો ગુજરાતમાં થાય એવી અમારી કોંગ્રેસની માંગણી છે. આજરોજ અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.